સેવ ઉનાળો જવાની સાથે ઉનાળો આવવાની રાહ જોતા હોય છે. ઉનાળામાં ભલે તડકો પડે ને ગરમી લાગે, કેરી રસિયાઓને તો કેરી ખાવામાં રસ હોય છે. ત્યારે કેરી રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. કેરીની સિઝન પૂર્ણ થયા બાદ મળશે કેરીનો સ્વાદ. કેરીના રસિયાઓને મળશે પંચરત્નનો સ્વાદ. ભર ઉનાળે કેરી ખાવાની મજા જ અલગ હોય છે. જો કે કેરીની મીઠાશ એક સમય પછી ઓછી થઈ જાય છે, પરંતુ કેરીના રસિયા માટે એક આનંદની વાત એ છે કે હવે કેરી બારેમાસ મળવાની શરૂ થશે. અમરેલીના દીતલા ગામના બગીચામાં કેરીની સિઝન પૂર્ણ થયા બાદ પણ કેરીઓ આંબા પર જોવા મળવાની છે. અમે ડ્રીપમાં જ્યારથી કરે ત્યારથી આ આટલો ફાળ રહે છે કેરીમાં, અને બધી રીતે સારું છે. ડ્રીપમાં ઓછા પાણીએ થાય છે, એટલે અમે તો એમ કહીએ છીએ કે બધા ખેડૂતો ડ્રીપ અપનાવે, જેથી અમારે ફાયદો થયો બધાને થાય. રણજીતભાઈએ પોતાના બગીચામાં ડ્રીપ પદ્ધતિ અપનાવી છે. આંબાઓના ઝાડને ડ્રીપ પદ્ધતિથી પાણી આપવામાં આવે છે. આનાથી કેરીના ઝાડને યોગ્ય રીતે પાણી મળી રહે છે અને મબલખ પાક પણ થાય છે. કેસર કેરી કરતા વધુ મીઠી પંચરત્ન કેરી. દીતલા ગામના રણજીતભાઈ ઝાલાએ તેમના આંબાના બગીચામાં પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. પંચરત્ન કેરી કેરીની સિઝન પૂરી થયા બાદ પણ 6 મહિના સુધી ખાવા મળશે. પંચરત્ન કેરી કેસર કેરી કરતા પણ વધારે મીઠી હોય છે. કેસર કેરીની સિઝન પૂર્ણ થયા બાદ પંચરત્ન કેરી પાક ઉપર આવે છે. આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા પછી પણ આ કેરી 20-25 દિવસ સુધી બગડતી નથી. આ એક એવી જાત એને તૈયાર કરી છે પંચરત્નની, કે આપણને એ 9-11 મહિના ખાવા મળે છે. બરોબર છે. અત્યારે ફર્સ્ટ આપણે જે કેસરની આરે ફાલ આવે છે ત્યારે પાક છે. પછી એક સેકન્ડ દિવાળીએ, જન્માષ્ટમીએ, અને આ સારામાં સારી જાત બચુબોપાએ તૈયાર કરેલી છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અનેક ખેડૂતો પોતાની કોઠા સૂઝથી અલગ અલગ સંશોધન કરી રહ્યા છે. કેરી બારેમાસ ખાવા મળે તે માટે દીતલા ગામના રણજીતભાઈ છેલ્લા 5 વર્ષથી મહેનત કરી રહ્યા હતા, અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.